સજા પડી અને હું શું કરીશ એ પ્રશ્ન નથી, પણ કોઈ પણ વસ્તુ, કોઈ પણ લડાઈ નો હોલ એ લડાઈ થી બહાર નીકળીને મળે છે. ચોક્કસ લડાઈ ખૂબ મજબૂત બનશે ને. હજુ દોડીશની અસર વ્યાજને ક્યાં, અમે લડાઈ દોડવાના છીએ કે હજુ ઘરમાં બેસી નથી. સજા પડી છે એનો મતલબ એવો નથી કે હું નપુસક બનીને ઘરમાં બેસી જાઉં. સજા પડી છે એનો મતલબ એવો પણ થાય છે કે ઘરમાં ન બેસીને મારે લડવું જોઈએ. હું ચોક્કસ લડીશ. કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે હાર્દિકે ક્યારે રાજકીય કારકિર્દીનું વિચાર્યું જ નથી. હાર્દિકે હંમેશા ભગતસિંહના માર્ગે લડાઈ લડવાનું વિચાર્યું. મારે કોઈ નેતા બનવાનો શોખ નથી ને, વર્ષોથી પહેલાથી કરતો આવ્યો છું. એ જ વાતને વળગી રહ્યો છું, હજુ પણ એ જ વાત લઈને આગળ દોડીશ. 25 ઓગસ્ટ આમરણ ઉપવાસ, વિજય સંકલ્પ, વિજય સંકલ્પની સામે ભાજપની સરકારને ઝુકાવીશું. કેમ કે પ્રશ્ન મારો હોત તો ક્યારનો બેસી ગયો હોત. પ્રશ્ન હજારો કરોડો ગરીબ પરિવાર અને ખેડૂતોનો છે. એટલા માટે ઘરમાં બેસી જવું એ મને યોગ્ય લાગતું નથી. અને એટલા માટે 25 ઓગસ્ટ ચાહે હું જેલમાં હોત કે જેલની બહાર હોત, એ મુદ્દાની લડાઈ ચાલુ રહેશે. તમે જાણો છો કે મહારાષ્ટ્રની અંદર મરાઠા આંદોલન ચાલી રહ્યું છે. આ એ સમયની માંગ છે, અનામતે કોઈ વ્યક્તિગત માંગ નથી. હજારો અને લાખો લોકો આ લડાઈ સાથે જોડાયેલા છે. ગામડે ગામડે દોડીશું, ગામડે ગામડે ફરીને ફરીથી એ મજબૂત અને જોશવાળી લડાઈ ઊભી કરીશું. ઘણા બધા કેસમાંથી એક પહેલા કેસ તો ચૂકાદો, હજી ઘણા બધા કેસ બાકી. કેસોના ચુકાદા આવતા રહેશે, કેમ કે સત્તાના ઈશારે ઘણું બધું થતું હોય છે. તમે પણ જાણો છો કે ચાર્જ ફ્રેમ કઈ રીતે થઈ છે, તમે જોશો એટલે ખબર પડશે. એફઆઈઆરમાં કોનું નામ છે તમે જોશો એટલે ખબર પડશે. લાલજીભાઈ તો એ સમયે હું લાલજીભાઈ અહીંયાથી નીકળી ગયા. પણ આ ક્યાંક ને ક્યાંક એક રાજકીય હોય, તમે સમજો કે કોઈ પણ રીતે હેરાન પરેશાન અને ફસાવાના કાવતરાના રૂપે આ બધું થઈ રહ્યું છે. બહુ નવાઈની વાત એ છે કે બહુ ઝડપથી અને બહુ તત્કાલીન ચુકાદા આવ્યા. અમુક નેતાઓના 20-20 વર્ષથી હજુ પણ ચુકાદા નથી આવતા. ઉપવાસ પહેલા બની શકે એક એવી ખબર છે કે સરકાર કદાચ કોઈ પગલાં લે, પગલાં પણ લેવામાં આવે ઉપવાસ પહેલા. સરકારને જે ઉખાડવું એ ઉખાડલે, મારાથી જે થતું હશે હું કરીશ. થેન્ક યુ. હિન્દી હિન્દી ગાડી કરે.